રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ ઉપરથી જો તમે નીકળતા હોય તો ચેતી જજો, કેમ કે અહીંયા મોત લટકી રહ્યું છે. આ વાત અમે નહીં પરંતુ આ દ્રશ્ય કહી રહ્યા છે. કહી શકાય કે જે છે શહેરનો સૌથી ગીચ વિસ્તાર આ ધર્મેન્દ્ર રોડ ગણાતો હોય છે, ત્યારે આ જ જગ્યાએ અતિ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ છે. એટલો જ નહીં, આ મકાનનો કેટલોક ભાગ છે તે રોડ ઉપર રોડ તરફ ઝૂકેલો પણ છે. બીજી તરફ અંદરની સાઈડ પણ જે છે એ આ બિલ્ડિંગ છે તે પડી ચૂક્યું છે. એટલે કે કહી શકાય કે જે છે આ બિલ્ડિંગ અત્યંત જર્જરિત છે. બીજી તરફ અહીંયા સાંજના સમયે જે લોકો છે તેમના અવર જવર વધારે રહેતી હોય છે, લોકો ખરીદી માટે આ બજારમાં મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે આ બિલ્ડિંગ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે. એટલું જ નહીં, કોઈ પણ સમયે મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. તંત્ર જો આ દુર્ઘટના સર્જાય તે પહેલાં જાગે તે ખૂબ જ જરૂરી છે. કેમ કે જે છે સ્થાનિક લોકોએ, આ જે સ્થાનિક દુકાનદારો છે તેમણે તો પોતાની પવિત્ર ફરજ નિભાવી ચૂકી છે. તેમણે જે છે એ મહાનગરપાલિકાને જાણ પણ કરી છે, તેમણે લેખિત જાણ કરી છે કે આ બિલ્ડિંગ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે, અને આ લેખિત જાણ કરી હોવાના આ પુરાવા પણ છે. તંત્ર દ્વારા જે છે આ જાણ કરી છે, સ્થાનિક લોકો છે તેમને રાજકોટ મહાનગરપાલિકાને આ જાણ કરી છે. એક બાદ એક આ ડોક્યુમેન્ટ્સ છે, આ ડોક્યુમેન્ટ્સમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે છે સ્થાનિક લોકોએ કહ્યું છે કે આ બિલ્ડિંગ છે તે રહેવાને યોગ્ય નથી, અહીંયા કોઈ પણ સમયે દુર્ઘટના સર્જાઈ શકે છે. જો કે આમ છતાં પણ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે હજુ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે. અગ્નિકાંડ જેવી ઘટના છે તે ફરી એક વખત જે છે રાજકોટમાં સર્જાય તો નવાય નહીં, ફરી એક વખત નિર્દોષ લોકોના જીવ જાય તો નવાય નહીં. કેમ કે આ બિલ્ડિંગ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે. બીજી તરફ ચોમાસાની ઋતુ છે તે પણ દસ્તક દઈ ચૂક્યું છે. એવા સમયે જો મહાનગરપાલિકા સમયસર આ કાર્યવાહી નહીં કરે અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? જો કોઈ લોકોના જીવ જશે તો જવાબદાર કોણ? આ બિલ્ડિંગ જર્જરિત છે, આની નીચેથી નીકળવામાં અમારા જીવનો જોખમ છે. તંત્ર પણ શું આશા રાખે? તંત્ર તાત્કાલિક પગલાં લે. ગયા વર્ષે એક ભાગનો એક સાઈડનો ભાગ છે ને એ પડ્યો હતો, અને એક બેલું રોડ ઉપર આવ્યું હતું, ટૂંકમાં ગાડી પડી હતી ફોર વ્હીલરની ઉપર એક પડ્યું હતું. હા, રોડ સાઈડ નમેલો છે, બિલ્ડિંગની કેવી હાલત છે? સાવ ખરાબ છે. રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ ઉપરથી જો તમે નીકળતા હોય તો ચેતી જજો, કેમ કે અહીંયા મોત લટકી રહ્યું છે. આ વાત અમે નહીં પરંતુ આ દ્રશ્ય કહી રહ્યા છે. કહી શકાય કે જે છે શહેરનો સૌથી ગીચ વિસ્તાર આ ધર્મેન્દ્ર રોડ ગણાતો હોય છે, ત્યારે આ જ જગ્યાએ અતિ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ છે. એટલો જ નહીં, આ મકાનનો કેટલોક ભાગ છે તે રોડ ઉપર રોડ તરફ ઝૂકેલો પણ છે. બીજી તરફ અંદરની સાઈડ પણ જે છે એ આ બિલ્ડિંગ છે તે પડી ચૂક્યું છે. એટલે કે કહી શકાય કે જે છે આ બિલ્ડિંગ અત્યંત જર્જરિત છે. બીજી તરફ અહીંયા સાંજના સમયે જે લોકો છે તેમના અવર જવર વધારે રહેતી હોય છે, લોકો ખરીદી માટે આ બજારમાં મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે આ બિલ્ડિંગ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે. એટલું જ નહીં, કોઈ પણ સમયે મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. તંત્ર જો આ દુર્ઘટના સર્જાય તે પહેલાં જાગે તે ખૂબ જ જરૂરી છે. કેમ કે જે છે સ્થાનિક લોકોએ, આ જે સ્થાનિક દુકાનદારો છે તેમણે તો પોતાની પવિત્ર ફરજ નિભાવી ચૂકી છે. તેમણે જે છે એ મહાનગરપાલિકાને જાણ પણ કરી છે, તેમણે લેખિત જાણ કરી છે કે આ બિલ્ડિંગ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે, અને આ લેખિત જાણ કરી હોવાના આ પુરાવા પણ છે. તંત્ર દ્વારા જે છે આ જાણ કરી છે, સ્થાનિક લોકો છે તેમને રાજકોટ મહાનગરપાલિકાને આ જાણ કરી છે. એક બાદ એક આ ડોક્યુમેન્ટ્સ છે, આ ડોક્યુમેન્ટ્સમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે છે સ્થાનિક લોકોએ કહ્યું છે કે આ બિલ્ડિંગ છે તે રહેવાને યોગ્ય નથી, અહીંયા કોઈ પણ સમયે દુર્ઘટના સર્જાઈ શકે છે. જો કે આમ છતાં પણ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે હજુ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે. અગ્નિકાંડ જેવી ઘટના છે તે ફરી એક વખત જે છે રાજકોટમાં સર્જાય તો નવાય નહીં, ફરી એક વખત નિર્દોષ લોકોના જીવ જાય તો નવાય નહીં. કેમ કે આ બિલ્ડિંગ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે. બીજી તરફ ચોમાસાની ઋતુ છે તે પણ દસ્તક દઈ ચૂક્યું છે. એવા સમયે જો મહાનગરપાલિકા સમયસર આ કાર્યવાહી નહીં કરે અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? જો કોઈ લોકોના જીવ જશે તો જવાબદાર કોણ? આ બિલ્ડિંગ જર્જરિત છે, આની નીચેથી નીકળવામાં અમારા જીવનો જોખમ છે. તંત્ર પણ શું આશા રાખે? તંત્ર તાત્કાલિક પગલાં લે. ગયા વર્ષે એક ભાગનો એક સાઈડનો ભાગ છે ને એ પડ્યો હતો, અને એક બેલું રોડ ઉપર આવ્યું હતું, ટૂંકમાં ગાડી પડી હતી ફોર વ્હીલરની ઉપર એક પડ્યું હતું.
તો આ વખતે બીક લાગે? હા, કેટલો ભાગ હાઉ રોડ બાજુ ઝૂકેલો? હું કે રોડ સાઈડ નમેલો છે. બિલ્ડિંગ ની કેવી હાલત છે? સાવ ખરાબ છે.